સોનગઢમાં માલધારી સમાજના યુવકો તેમજ મુસ્લિમ સમાજના યુવકો વચ્ચે જૂની અદાવતમાં થયેલી મારામારી અંગે હિન્દુ ભરવાડ યુવકો સાથે પોલીસ ફરિયાદ કરવા ગયેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ નિલેશભાઈ ચંદ્રાંતે પર માધાબારે મુસ્લિમ યુવકોના ટોળાએ જીવલેણ હુમલો કરતા સમગ્ર સોનગઢમાં તંગદિલી વ્યાપી જોવા પામી હતી. સોનગઢમાં ભરવાડ અને મુસ્લિમ યુવકો વચ્ચે જૂની અદાવતમાં મારામારી થઈ હતી, જેમાં તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ નિલેશભાઈ ચંદ્રાંતે ભરવાડ યુવકો સાથે પોલીસ ફરિયાદ આપવા માટે ગયા હતા. જ્યારે તેઓ બાઇક પર પરત ફરી રહ્યા હતા તે વખતે માતાભારે મુસ્લિમોના ટોળાએ તેમને આંતરીને તીક્ષ્ણ હથિયાર તેમજ બોથડ પદાર્થ વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર સોનગઢમાં તંગદિલીનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ તાપી જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો સોનગઢ ખાતે આવી પહોંચી ચાપતો બંદોબસ્ત ગોઠવી દઈ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ અંગે વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે. સોનગઢ નગરના અંદર કાલની જે 3 ઘટના બની એમાં જે મારામારી અને રાત્રે જે હિન્દુ સંગઠન દિનેશ ચંદ્રાત્રે જે પ્રકારે એકનો જે જ્યારે પેટ્રોલ ભરવા જતો હતો અને જે પ્રમાણે ઇજા એને ચપ્પુથી ઇજા કરવા આવી એના પછી હિન્દુ સંગઠને આજે જે પ્રકારે એક આવેદન રૂપમાં એક ગ્રુપમાં આવીને અને જ્યાં સુધી એ લોકો જેટલા બી ટોળા છે એમાંની ધરપકડ ન થાય ત્યાં સુધી સોનગઢના અંદર આજે બધું એલાન આપ્યું છે. એના પછી વિવિધ હિન્દુ સંગઠનો મળીને એ બધા મોટા અધિકારીઓને કલેક્ટરને મળીને એની સંપૂર્ણ રજૂઆત કરશે. આ જે કાયદી રીતે જે લોકો જો કમાતા નથી, જે લોકો રોજી અને એ પ્રકારનું કોઈ આવક નથી, એવા લોકો જે આવા ટાઈમપાસ લોકો આવા માથાભારે લોકો એ લોકો આ પ્રકારની જે પણ પ્રક્રિયા કરી રહી છે વારંવાર તો એને અલગ કરવામાં આવે અને સમાજથી અલગ કરીને એમને કડક હાથે ડામી દેવાની કોશિશ કરવામાં આવે તો વારંવાર આ પ્રકારે વિચાર માણસોના કારણે આખું ગામ બંધ રહી સમાજના અંદર અવિષ્ટ ફેરવાય એ પ્રકારની જે કાર્યવાહી થઈ રહી છે એનો હાલમાં હિન્દુ સંગઠનનો સખત વિરોધ છે. ગણેશ બીજા સોનગઢ તાપી ગઈકાલે સોનગઢ નગરમાં તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ એવા નિલેશભાઈ ચંદ્રાંતે પર કેટલાક અસામાજિક તત્વો વીરુ પઠાણ, લલ્લો, અબ્દુલ, તોસી પઠાણ એવા બધા લોકોએ ટોળકી બનાવીને જે હુમલો કર્યો હતો તેના વિરોધમાં ગઈકાલથી આજે સોનગઢ બંધનો સખત એલાન આપવામાં આવ્યો હતો, જેમાં જોઈ શકો છો કે સમગ્ર સોનગઢ નગર સજ્જડ બંધ છે અને તાપી જિલ્લો પણ બંધ છે. અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી આવા અસામાજિક તત્વોને ધરપકડ કરીને નહીં લાવવામાં આવે, જાહેરમાં નહીં લાવવામાં આવે અને એમને પાસાના ગુનામાં દાખલ કરીને અંદર જે ભેગો નહીં કરવામાં આવે ત્યાં સુધી આ મુદ્દતી સુધી સોનગઢ બંધનું એલાન આપવામાં આવેલ છે. આ એવા તત્વો છે એ ગામમાં છોકરીઓની છેડતી પણ કરે છે, બે નંબરના ધંધા કરે છે, આરટીઓ પર યદુનંદન હોટલની પાછળ ઉદ્યોગનગરમાં કુટળખાનું ચલાવે છે અને ગામનું વાતાવરણ વારે ઘડી બગાડે છે. આમાંથી લલ્લો જે છે એ પણ આગળ આવા ગુનાઓમાં સડવાયેલો છે, વીરુ પઠાણ આવા ગુનાઓમાં સડવાયેલો છે, અબ્દુલ પઠાણ આવા ગુનાઓમાં સડવાયેલો છે, તોસી પઠાણ આવા ગુનાઓમાં સડવાયેલો છે. તો અમે તંત્રને એવી રજૂઆત કરવા માંગીએ છીએ કે તમે કોની રાહ જોઈને બેઠા છો? શું તમે અહીં પણ ભારતના અલગ અલગ રાજ્યોની જેમ અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપી રહ્યા છો? એના માટે આજે અમે લોકો અહીં લેખિત રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. જો આવા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, એમની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે આ મુદ્દતથી સોનગઢ બંધનું એલાન આપીએ છીએ.